પંચમહાલના શહેરામાં દેશભરમાં બનેલી બળાત્કારની ઘટનાઓને લઈને કોંગ્રેસ દ્વારા કેન્ડલ માર્ચ તેમજ મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું. કાશ્મીરના કઠુઆ, યુપીના ઉન્નાવ અને ગુજરાતના સુરતમાં થયેલ દુષ્કર્મ ઘટનાઓને લઈને ગુજરાતના શહેરો સહિતના જિલ્લાઓમાં જોરદાર વિરોધ કરવામાં આવી રહ્યો છે, ત્યારે પંચમહાલ જિલ્લાના શહેરામાં પણ ઉન્નાવ, કઠુઆ તેમજ સુરતમાં માસૂમ બાળકીઓ પર થયેલ બળાત્કારના અને હત્યાના વિરોધમાં તેમજ આરોપીઓને કડકમાં કડક સજા મળે તે માટે શહેરા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કેન્ડલ માર્ચ તેમજ મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શહેરાનગરના હિન્દુ મુસ્લિમ સમાજ સહિતના તમામ સમાજના લોકો તેમજ કોંગ્રેસી કાર્યકરો જોડાયા હતા. તેમજ આ રેલી શહેરાના માર્ગ ઉપર ફરી વળી હતી. આજે બીજેપીની સરકાર છે અને નાના ભૂલકાઓ 8 વર્ષની બાળકી ઉપર જ્યારે દેશમાં અને દરેક રાજ્યોમાં તમે જુઓ તો બળાત્કાર જેવા કિસ્સા થતા હોય અને આ સરકાર ઊંઘતી હોય, એટલે એના સંદર્ભમાં આજે અમે આ સ્કેન્ડલ માર્ચનો પ્રોગ્રામ કર્યો છે અને ભવિષ્યમાં આવું જો થતું રહેશે તો અમે આના કરતા ઉગ્ર આંદોલનો બી કરીશું અને આ સરકાર સામે અમે લડવા માટે તત્પર છીએ અને ભવિષ્યમાં આવું ના થાય એના માટે બીજેપી સરકારની ઊંઘ ઉડે એના માટે અમે આ કાર્યક્રમનો સ્કેન્ડલ માર્ચનો કાર્યક્રમ યોજ્યો છે. મારું દેશમાં આ નાની નાની બાળકીઓ જે એના ઉપર બળાત્કારના કિસ્સા વધી રહ્યા છે તેના અનુસંધાને આજે શહેરા મુકામે સ્કેન્ડલનો પ્રોગ્રામ રાખેલ છે અને અમારી માંગ છે કે જ્યાં પણ આવા કિસ્સાઓ બન્યા છે બળાત્કારના ઉન્નાવ અને કઠુઆમાં અને સુરતમાં તો એમની સાથે વહેલી સાથે કાર્યવાહી થાય અને સખ્તમાં સખ્ત સજા, ફાંસી જેવી સજા વહેલી તકે કરવામાં આવે તેવી અમારી ઉગ્ર માંગણી છે. ઇકબાલ શેખ, KTV ન્યૂઝ, ગુજરાત.